નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપણી સાથે અત્યારે ચૈતર વસાવા જોડાયા છે. ચૈતર વસાવા છેલ્લા 2 દિવસથી સતત ચર્ચામાં છે. તેઓ વિરોધ કરી રહ્યા છે, રોડ રસ્તાને લઈને વિરોધ કરી રહ્યા છે. ચૈતરભાઈ, તમારો આ જે વિરોધ છે, ખાસ કરીને શહેરી વિસ્તારોના રસ્તા તો ખૂબ જ ખરાબ છે, પણ તમે જે આ ટ્રાઇબલ વિસ્તારમાં રહો છો અને ત્યાંનો જે વિસ્તાર છે, ત્યાં આગળ પણ રસ્તાની પરિસ્થિતિ કેવી છે? હા ગોપીબેન, ગઈકાલે અમારે રસ્તા રોકો આંદોલન હતા અને એમાં અમે ભરૂચ જિલ્લામાં રસ્તા રોકો આંદોલનના કાર્યક્રમો અમે શરૂઆત કરી હતી. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમને ત્યાં અટકાવવામાં આવ્યા અને તમામ અમારો જે કાફલો હતો, અમારા સાથીઓ હતા, બધાને એવી એમણે જાણ કરી કે અમે નેશનલ હાઈવે ઓથોરિટી, સ્ટેટ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને એસપી સાહેબની હાજરીમાં અમે બોલાવી લીધા છે અને તમારા જે પણ પ્રશ્નો હશે, જે પણ સમસ્યાઓ હશે, એનું નિરાકરણ લાવવા એ લોકો ત્યાં આપણને બોલાવે છે અને આપણે એક મીટિંગ કરવાની છે. એટલા માટે અમને અટકાવીને ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં એસપી સાહેબને પણ અમે મળ્યા છે અને સાથે સાથે અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સાથે કાલે અમે બેઠક કરી છે. ત્યારે ક્યાં સુધી આ બધું ચાલશે ગોપીબેન? અમે અગાઉ એક આવેદન પત્ર અમારા સંગઠનના મારફતે એમને અમે આપ્યું હતું કે જે રસ્તાઓ ખરાબ રસ્તાઓ છે, ખાડાઓ પડી ગયા છે, એમાં અંકલેશ્વર થી લઈને વાલિયા નેત્રંગ થઈને જતો સ્ટેટ હાઈવે હોય, પછી દહેજને જતો, ભરૂચ થી દહેજને જતો સ્ટેટ હાઈવે હોય, કે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયા રાજપા નેશનલ હાઈવે હોય, એટલા બધા ખાડા પડ્યા છે કે હમણાં હમણાં 3 જેટલા યુવાનો એ ખાડાઓમાં બાઇક પડી જવાથી એમના મૃત્યુ થયા. હવે એકને તો, એકને એક દીકરો હતો, એને તો નથી એફઆઈઆર થઈ કે નથી કઈ વળતર મળ્યું. તો આવી પરિસ્થિતિ આ વિસ્તારોમાં છે. એક બાજુ સરકાર કોઈ પણ વસ્તુ ખરીદી કરે એના પર મોસ્ટ મોટી જીએસટી લે છે. કોઈ ગાડી વ્યક્તિ ખરીદી કરીને આવે છે, માનો કે 10 લાખની કોઈ ગાડી લે છે તો એની સાથે તો 5 લાખનો ટેક્સ વસૂલે છે. એમાં આરટીઓ ટેક્સ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, સર્વિસ ટેક્સ, જીએસટી, તો આટલા બધા ટેક્સ અમે ભરીએ છીએ અને અમને પ્રાથમિક સુવિધા જે અમારી જરૂરિયાત છે કે રોડ રસ્તા, એમાં પણ આવા સુવિધાઓના નામનું મીંડું હોય તો ક્યાં સુધી અમે બેઠીશું? એટલે એટલા જ માટે ગઈકાલે અમારો રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો. અધિકારીઓ અમને બાહેધરી આપી છે કે 7 દિનની અંદર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ અમે સમારકામ કરીને, પેચવર્ક કરીને, રિસરફેસિંગ કરીને અમે કમ્પ્લીટ કરી દઈશું. અગર 7 દિવસમાં ગોપીબેન જો આ કામગીરી સંતોષકારક એ લોકો નથી કરતા તો 7 દિવસ બાદ અમારું ખૂબ મોટું આંદોલન થવાનું છે અને અમે નેશનલ હાઈવે 8 નંબર જે દિલ્હી થી લઈને કન્યાકુમારી થી લઈને જે મુંબઈ જાય છે એ રામેશ્વર સુધીનો જે હાઈવે છે 8 નંબર, એને અમે ભરૂચ ખાતે જે ટોલ પ્લાઝા છે ત્યાં જ અમે રસ્તા રોકો આંદોલન કરવાના છે અને અમે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એસપી સાહેબ સમેત તમામ અધિકારીઓની હાજરીમાં અમે કીધું છે જો આ અધિકારીઓ 7 દિવસમાં નથી કરતા તો અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે. આપ કહી રહ્યા છો કે ના છૂટકે તમારે આંદોલન કરવું પડશે, પરંતુ ત્યાંના જે રસ્તા છે અને ખાસ કરીને જે રસ્તાઓની બિસ્માર હાલત છે તેને લઈને આપ શું કહેશો? કારણ કે સતત લોકો પણ એવી કમ્પ્લેન કરે છે, ઘણા એવા વિડીયો આવે છે કે જ્યાં આગળ લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે આ રસ્તાઓને લઈને. બેન, રસ્તો ઉનાળામાં બને ને 3 મહિનામાં તૂટી જાય એટલે એમાં શું હોય? કઈ જ નથી. અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને ત્યાંના ચૂંટાયેલા નેતાઓના ભ્રષ્ટાચાર છે. તમે ડભોઈ થી થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રસ્તો જોઈ આવો, બધા રસ્તા આખા ને આખા ઉચકીને આખા ઉપડીને સાઈડ પર જતા રહેલા છે. આપણે ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમે વાલિયા ચોકડી ને અંકલેશ્વર વાલિયા ચોકડી થી તમે ઝઘડિયા નો રસ્તો હમણાં ઉનાળામાં જ બન્યો છે, રાડ પડાવી દે એટલા મોટા મોટા ખાડા પડ્યા છે. એક બાઇક પડે એટલે તો તમારે જાનહાનિ થવાની સંભાવના છે, ક્ષતિઓ થવાની સંભાવના છે. આટલી બેદરકારી. અને અમે આગળ પણ રજૂઆત કરી હતી બેન એમને, માર્ગ મકાન વિભાગને, એનએચ, સ્ટેટ અને જિલ્લા પંચાયતોને આગળ પણ અમે રજૂઆતો કરી, આવેદન પત્ર આપ્યા, પણ અધિકારીઓ જાણે શું બાપનું રાજ ચાલે છે કે અધિકારી રાજ ચાલે છે, તે પદાધિકારીઓ આવેદન આપે ને સાંભળતા નથી. તો આ ક્યાંનો આ તંત્ર છે જ સમજાતું નથી. અહીં સરપંચ થી લઈને તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધા જ છે ભરૂચમાં, એક પણ અધિકારીઓ સામે, એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ બોલવા તૈયાર નથી, એ શું બતાવે છે? એટલા ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે, એજન્સીઓ સાથે આવા ચૂંટાયેલા પદાધિકારીઓ પણ બેસી મળીને બધું
કરતા હશે એવું અમને ચોક્કસ લાગે છે. તો નથી કોઈ બોલતા, એટલે મજબૂરન આજે અમારે અહીંથી જઈને ત્યાં વિરોધ કરવો પડે. લોકો અમને બોલાવે છે કે અમે ત્રાહિમામ પોકારી ગયા, ચૈતરભાઈ આવો અમારે ત્યાં. એટલા માટે અમારે જવું પડે છે. અને આવનાર દિવસોમાં પણ ભરૂચની જનતાને જ્યાં પણ અન્યાય થશે, એમની સુખ સુવિધાઓ માટે એમને સારા રસ્તા મળે, સારું શિક્ષણ, સારું આરોગ્ય, અને એમને સારી યુવાનોને નોકરીઓ મળે, જ્યાં પણ મા દીકરીઓ સાથે કે વેપારીઓ સાથે અન્યાય થશે, ખેડૂતો સાથે અન્યાય થશે, તો ચોક્કસ અમે ત્યાં જઈશું. અને અમારે જે પણ અહિંસક રીતે આંદોલન કરવા પડશે, વિરોધ પ્રદર્શન કરવા પડશે, તે અમે કરીશું. પણ ચૈતરભાઈ શું કહેશો, કારણ કે વરસાદ વખતે એક વિડીયો સામે આવ્યો હતો, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો હતો, આખો રસ્તો જાણે આમ પાપડ તૂટતો હોય એવી રીતે તૂટી ગયેલો હતો. ક્યાંક આ મોટા ભ્રષ્ટાચારની તરફ ઇશારા કરી રહ્યા છે કે આ સિસ્ટમ જ આખી ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે આ ગુજરાત સરકારમાં જોયું હશે, સરકારમાં નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી કોલેજો, તો કયા હદે ભ્રષ્ટાચાર થતો હશે તમે વિચાર કરો. ભૂતકાળમાં બી થતા હશે, પણ આ હદે તો નહીં થતા હશે એવું સ્પષ્ટ મેં માનું છું. આટલી બધી ભરતીઓમાં કૌભાંડો થાય એ જ બતાવે છે કે આ રોડોમાં પણ કયા હદે થઈ હશે. પોતાના મળતિયા અને ટેન્ડર પાસ કરાવવામાં જે બ્રિજો બને છે, એક એક બ્રિજો કેટલા રોજના પેપર છાપું વાંચીએ તો બ્રિજ તૂટી ગયો, રસ્તા તૂટી ગયા, તો આ શું બતાવે છે. એટલે એટલા હદે ભ્રષ્ટાચાર, અને એ પણ બાબુ સાહેબ ખૂબ ચાલે છે. નાના મોટા પદાધિકારીઓ તો અધિકારીઓ ઘટતા જ નથી. અમારા ભરૂચના સાંસદ, સિનિયર સાંસદ, અમારા વડીલ મનસુખભાઈ વસાવા અનેક વાર બોલે છે, અને એમણે તો ટ્વીટ કરીને વિનંતી કરવી પડી કે કાર્યપાલક ઇજનેરસિંહ, અમારે ત્યાં ફલાણો રસ્તો તૂટી ગયો છે, તમે જરા રિપેરિંગ કરાવી આપવા તમને હું વિનંતી કરું છું. આ કયા હદે, આ બતાવે છે કે અધિકારીનું રાજ કેટલું ચાલે છે ગુજરાતમાં. અધિકારીઓના ઇશારે જ આ બધા ભ્રષ્ટાચારો થાય છે, એજન્સીઓ સાથે મળે છે. અધિકારીઓ કેમ ના કરાવી શકે, કરાવી શકે. અધિકારી ધારે એવો રોડ બનાવી શકે, ક્વોલિટી મેન્ટેન કરી શકે, છતાંય અધિકારીઓ નથી કરાવી શકતા. એનું કારણ છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. અધિકારીઓ નોટિસ આપે, 10% એમની ડિપોઝિટ, 5 વર્ષ સુધીનો ગેરંટી પીરિયડ હોય છે રોડનો, ત્યાં સુધી તો જમા રહે છે, તો કેમ રોડ 1 વર્ષમાં તૂટી જાય છે. રોડ 1 વર્ષમાં તૂટી જાય તો એની ડિપોઝિટ જમા કરો, એજન્સીને બ્લેકલિસ્ટ કરો. કેમ એજન્સી સારું કામ નહીં કરે, કરશે જ, પણ અધિકારીઓ, એજન્સીઓ અને ચૂંટાયેલા નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે, એના લીધે જ રસ્તા નથી થતા એવું હું સ્પષ્ટ માનું છું. કારણ કે ચૈતરભાઈ, જે રીતે આ આખી ઘટના તમે રસ્તાની વાત કરી રહ્યા છો અને અધિકારી રાજની વાત કરી રહ્યા છો, તો આપને શું લાગી રહ્યું છે કે એજન્સી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓની હોય છે, અધિકારીઓ પણ તેમની સાથે મળીને આખું કરતા હોય છે, અને રસ્તાઓની પરિસ્થિતિ તો એટલી ખરાબ છે કે ત્યાં આગળ વાહન ચલાવી નથી શકાતું. ગોપીબેન, માત્ર માર્ગ અને મકાન વિભાગમાં જ સરકારના લાગતા વળગતાઓની એજન્સીઓ છે એવું નથી. છે જ માર્ગ મકાન વિભાગ, બ્રિજો હોય, પુલો હોય, આ વિસ્તારોમાં સસ્તા અનાજનું વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજ પૂરું પાડવાનું ટેન્ડર હોય, અહીંયા સરકારી કાર્યક્રમોમાં મંડપો પૂરા પાડવાના હોય, ભોજન પૂરું પાડવાનું હોય, આ વિસ્તારમાં જે પણ નાના મોટા શાળાઓના ભોજન પૂરા પાડવાના હોય, આઉટસોર્સિંગના કર્મચારીઓ પૂરા પાડવાના હોય, બધી જ જગ્યાએ સરકારના લોકો અહીંયા લાગેલા છે. અમારા વિસ્તારમાં અમદાવાદ, મહેસાણા, સુરત, ભાવનગર, સૌરાષ્ટ્ર, એ બાજુના મંત્રી તંત્રીઓના લોકો વન વિભાગમાં હોય, આરોગ્યમાં હોય, રોડ રસ્તામાં હોય, તમારે દરેક વિભાગમાં એ લોકો મળશે તમને. અહીંયા ગાંધીનગરથી જેવી ફાઇલ પાસ થઈને આવે, એ ફાઇલ હાથે મધમાખીઓની જેમ ત્યાંના મંત્રી તંત્રીઓના લાગતા વળગતાઓ અહીંયા આવે છે અને બધા કામો કરે છે. એમાં પૈસા અમારી ગ્રાન્ટો સગે વગે થઈ જાય છે. એટલે રોડ રસ્તામાં પણ આ જ થાય છે. જે પણ આ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયતના માર્ગો બનાવવા વાળા છે, અહીંના સ્થાનિક કોઈ નથી, બધા લોકો બહારથી આવે છે અને કઈ સેવા કરવા માટે નથી આવતા. એ એજન્સી હોય, કોન્ટ્રાક્ટર હોય કે એનજીઓ હોય, બધા જ લોકો આ બજેટને મંત્રી તંત્રીઓ હાથે, એમના શાસક પક્ષના નેતાઓ હાથે રહીને, અધિકારીઓ સાથે રહીને કઈ રીતના સગે વગે કરાય, એ આખી સિસ્ટમ અહીંયા બની ગયેલી છે. એટલા માટે જ રોડ બને છે 3 મહિનામાં તૂટી જાય છે, પુલ બને છે 5 મહિનામાં તૂટી જાય છે, નારા બને છે તો 1 વર્ષમાં તૂટી જાય છે. શું વરસાદ ભૂતકાળમાં નહોતો પડતો? આનાથી પણ વધારે વરસાદ ભૂતકાળમાં અહીંયા વરસાદ નોંધાયો છે, છતાંય આવી પરિસ્થિતિ નહોતી. પણ ભ્રષ્ટાચારના પાપે આજે સામાન્ય લોકોને હાલાકી વેઠવાની પડી છે અને ઘણા યુવાનો રોજ બરોજના અકસ્માતો થાય છે, એમાં ઘણા ના પગ તૂટી જાય છે, ઘણા હાથ ભાંગી જાય છે, અને હમણાં 3
યુવાન ધોધ દીકરાઓ ખાડામાં પડવાથી મરી ગયા તો કોણ જવાબદારી લેશે? એટલા માટે ગઈકાલે અમે પોલીસ વિભાગને બી કીધું કે ભાઈ તમે ગાડીનું લાયસન્સ નથી, પીયુસી નથી, આરસી બુક નથી, એમ કરીને 4,000 ના 5,000 ના દંડ ફટકારો છો. રોડ પર આટલા બધા ખાડા પડ્યા છે તો તમે કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા? તો આ બધી છે, એટલા માટે ફરી એકવાર કહીએ છીએ કે દિન સાતમાં જો ભરૂચના એ ખાડાઓ પૂરવામાં નહીં આવશે, જે નાળા તૂટી ગયેલા છે એમને ડાયવર્ઝન આપવામાં નહીં આવશે, અને મરામત કરીને રિસરફેસિંગ કરીને પેચવર્ક કરીને જો રોડ સારા બનાવવામાં નહીં આવશે તો દિન સાત પછી નેશનલ હાઈવે 8 બંધ કરાવવા મજબૂરન અમારે બધાએ એ હાઈવે પર ઉતરવું પડશે અને રસ્તા રોકો આંદોલન કરીને અમારે ન્યાય માંગવો પડશે એવું અમને લાગી રહ્યું છે. આજે જ એક સમાચાર આવ્યા ચૈતરભાઈ કે જે શહેરી વિસ્તારના ધારાસભ્ય છે 43 જેટલા ધારાસભ્યોને 2 કરોડ રૂપિયા રોડ રસ્તા માટે આપવામાં આવ્યા છે કે રોડનું ફરીથી રીસર્ફેસિંગ થાય, એમાં પણ તમને શું લાગી રહ્યું છે? કારણ કે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે પણ દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે. તો રોડ રસ્તા તો માત્ર મહાનગરપાલિકામાં એટલા થોડા તૂટેલા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ જાહેરાત કરી છે કે મહાનગરપાલિકાઓના ધારાસભ્યને 2-2 કરોડ રૂપિયા અમે રસ્તા રિપેરિંગ માટે આપીએ છીએ. તો ભાઈ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના ધારાસભ્યનો શું વાંક છે? ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો ચૂંટાઈને આવે છે, શું ગ્રામ્ય વિસ્તારના લોકોએ ભાજપને મત નથી આપ્યા? આપ્યા છે તો ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યને કેમ તમે આવી રીતના અવગણના કરો છો? ભાઈ અમે પણ ધારાસભ્ય છે, અમને પણ લોકોએ લાગતી વધારે મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે. રૂરલ વિસ્તાર હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, બધા જ લોકોને એમણે 2-2 કરોડ આપવા જોઈએ. એવું હું તો કેમ છું, 5-5 કરોડ રૂપિયા આપો તો જ આ રસ્તાને બધું રિપેરિંગ થશે, મરામત થશે, પેચવર્ક થશે, રિસર્ફેસિંગ થશે. એટલા માટે સરકાર રૂરલ અને શહેરી અર્બન સાથે તફાવત કરે છે. તમે આવાસમાં તમે જોયું હશે, અમારા ગામડાઓમાં માત્ર આવાસ પ્રધાનમંત્રી આવાસમાં 1,20,000 આપવામાં આવે છે, શહેરમાં 3,50,000 આપવામાં આવે છે. અમે તો એવું કહે છે કે તમે 5 લાખ આપો અમને વાંધો નથી, પણ અમને પણ 5 લાખ રૂપિયા મળવા જોઈએ ને. સિમેન્ટ સળિયા રેતીનો ભાવ શું શહેરોમાં મોંઘો છે ને ગામડામાં સસ્તો છે? નથી. પણ આ સરકાર જાણીબૂઝીને ગામડાઓને શહેરોને અલગ કરવા માંગે છે. એટલા માટે જ આજે પણ જેમણે નિર્ણય કર્યો છે કે મહાનગરપાલિકાના 43 ધારાસભ્યને 2-2 કરોડ રૂપિયા સરકાર આપશે, તો શું બીજા ધારાસભ્યનો શું વાંક છે? બીજા 149 ધારાસભ્ય 129 ધારાસભ્યનો શું વાંક છે? એમને પણ આપો ને તમે. એટલા માટે સરકાર આ બાબતે હું તો એમનો વખોડી કાઢું છું. આ નિર્ણય ખોટો છે. એમણે આપવાના જ, બધાને આપવું જોઈએ. બધાના વિસ્તારમાં રસ્તાઓ ખોદાઈ ગયેલા છે, ખાડાઓ પડી ગયેલા છે, નારા તૂટી ગયેલા છે. એટલે હું થોડા દિવસમાં મુખ્યમંત્રીશ્રીને મળવાનો છું કે આ બાબતને લઈને રૂરલ વિસ્તાર હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોના ધારાસભ્યને પણ 2-2 કરોડ આપે એવી અમે આવનાર દિવસોમાં માંગણી કરીશું. અચ્છા ચૈતરભાઈ, કારણ કે દર વખતે તમે આંદોલનની ઘોષણા કરો અને પોલીસ આવીને તમને હિરાસતમાં લઈ લે છે, એકે વખતે તમને ત્યાં આગળ એ જગ્યા ઉપર પણ નથી પહોંચવા દેતા, આને લઈને શું કહેશો? મારા જીવનમાં, મારી કારકિર્દીમાં અમે ઘણા આંદોલનો કર્યા છે. જે વખતે ગુજરાત સરકારે 30 બાળકોથી નીચેની પ્રાથમિક શાળાઓ બંધનું એલાન આપ્યું હતું ત્યારે પણ અમે વિધાનસભાના ઘેરાવા કર્યા હતા અને એવા તો ઘણા આંદોલનો કર્યા છે, પણ અમે ક્યારે સરકારી કે ખાનગી મિલકતને 1 પણ રૂપિયાનું નુકસાન અમે નથી કર્યું. છતાંય જ્યારે અમે સરકાર સામે લોકોના હિત માટે બોલીએ છીએ, રજૂઆતો કરવા જાય છે, જઈએ છીએ, આવેદનો આપવા જઈએ કે કોઈ અધિકારીને મળવા જઈએ, તો પણ અમને પોલીસ અટકાવી દે છે. કાલની જ વાત કરું તો રોડ રોકો આંદોલન અમારું હતું. અમે કોઈ પણ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વિદ્યાર્થી કે કર્મચારીને અમે હેરાન પરેશાન નથી કર્યા, એમને એમના રીતે જવા દીધા. છતાંય અમને પોલીસે ત્યાં અટકાવ્યા. શું પોલીસ બધા ખાડા પૂરવા માટે પોલીસે જવાબદારી લેવાની હતી? પોલીસનો વિષય જ નથી. ખાડા માટે તો નેશનલ હાઈવે, સ્ટેટ અને માર્ગ મકાન જિલ્લા પંચાયત જવાબદાર છે. છતાંય પોલીસને આગળ કરીને અધિકારીઓ છુપાઈ જાય છે. દરેક બાબતોમાં આવું જ થાય છે. એટલે અધિકારીઓનો ઉપયોગ ભરપૂર આ સરકાર કરી રહી છે. તમે ચૂંટણીઓમાં જોયું હશે, નર્મદા જિલ્લામાં મને, ભરૂચ જિલ્લામાં મને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી. ચૂંટણીઓમાં જેટલા ભાજપના લોકો સામે અમે લડતા હતા, એટલા જ અમે પોલીસ વિભાગ સામે પણ લડતા હતા. એ લોકો પણ આજે પણ અધિકારીઓને
તમે નહીં માનશો, આજે પણ અધિકારીઓને સદસ્ય અભિયાનમાં, ભાજપામાં સદસ્ય સભ્ય જોડાવાના અભિયાનમાં ટીડીઓ સામે તમામ અધિકારીઓને સૂચના ઉપરથી આપવામાં આવી છે કે ભાઈ તમે સદસ્ય જોડો, તમારા જીઆરએસ ને સૂચના આપો, તલાટીઓને સૂચના આપો, ગ્રામ સેવકોને સૂચના આપો, મનરેગાને સૂચના આપો. તો શું બતાવે છે આ ભાજપની આટલી હદે તાનાશાહી તો કોઈ પાર્ટી કોઈ વખતે નહીં કરી હશે. એટલે સમય આવનાર દિવસોમાં આવશે. એટલે પોલીસે તો કોઈ લોકશાહી દેશમાં લોકોનો અવાજ દબાવવો નહીં જોઈએ, પોલીસે એટલું ધ્યાન રાખવું જોઈએ એવું હું માનું છું. સરકારો તો બદલાતી રહેવાની છે, પોલીસ પ્રજાના ટેક્સના પૈસે જે પગાર લે છે તો પ્રજાના હિતોની રજૂઆતોમાં પોલીસે ક્યાંય વચ્ચે નહીં પડવું જોઈએ હું માનું છું. જ્યાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય એને જાળવવાની જવાબદારી પોલીસની છે, છતાંય પોલીસને દરેક બાબતોમાં અમારી સામે મૂકી દેવામાં આવે છે. એટલે અમારા નાના મોટા ઘર્ષણો દર વખતે થાય છે અને જાણી જોઈને ઘર્ષણ ઉભું કરવામાં આવે છે, એ પણ એક નોંધવા જેવી બાબત છે. એટલે તમને શું લાગી રહ્યું છે કે દર વખતે પોલીસને જ આગળ કરીને સરકાર પોતાની વાત મનાવે છે? બિલકુલ, જે લોકો નાના લોકો છે એમને લાકડીઓ બતાવીને સીન સપાટા કરીને ભગાડી દેવા માટે પોલીસનો ઉપયોગ થાય, કોઈ અમારા જેવા લોકો રજૂઆતો કરવા જઈએ એટલે પોલીસનો ઉપયોગ થાય ને અમારા જેવા લોકોને અટકાવી દેવામાં આવે કાં તો ખોટા કેસો કરીને જેલોમાં મોકલી દેવામાં આવે. ઘણા મોટા લીડરો છે એમને સીબીઆઈ ઈડી નો ડર બતાવીને એમને દબાવી દેવામાં આવે કાં તો કેસો કરવામાં આવે. આ તો તમે નમે આખો દેશ જાણે છે આ સિસ્ટમ, આજની રાજનીતિ આ તરફ જે ભાજપ અને આરએસએસ નો જે એની જે વિચારધારા હતી એ તો વિચારધારા તો બધી સાઈડ પર રહી ગઈ. હવે તો આ ભયાનક રાજનીતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે ને એક દિવસ અંત લાવશે. એ પછી 5 વર્ષ કે 10 વર્ષ લાગશે પણ હું માનું છું કે આવી રાજનીતિ આવનાર દિવસોમાં ભાજપને ડૂબાડી દેશે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આ હતા ચૈતર વસાવા, જેમનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારની રાજનીતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ક્યાંક રસ્તા રોકો આંદોલન જો તેઓ કરવા જાય તો પોલીસને આગળ કરી દેવામાં આવે છે, રસ્તાઓ ખૂબ તૂટી ગયા છે પણ તેના રીસર્ફેસિંગ માટે જે શહેરી વિસ્તારોમાં એમએલએ ને ગ્રાન્ટ આપવામાં આવી પણ ગ્રામીણ વિસ્તારોમાં કે તાલુકા લેવલમાં નથી આપવામાં આવી, તો ત્યાં પણ રસ્તા તૂટેલા છે ત્યાંના માટેનું પણ સરકારે વિચારવું જોઈએ. એટલે આપ ચૈતર વસાવાના વિચાર સાથે સહમત છો કે નહીં મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.